नमस्कार, आपनो गुजरात न्यूज में आपनो हार्दिक स्वागत छे। બોટાદથી અમારા સંવાદદાતા ઉમેશ ગોહરવા જણાવે છે કે સમગ્ર દેશમાં અને દુનિયામાં અણધારી આવી પડેલી કોરોના મહામારીએ માનવીનું સામાજિક અને આર્થિક જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે, ત્યારે સમગ્ર દુનિયાને આ મહામારીએ પોતાની લપેટમાં લીધું છે। WHOએ કોરોના રોગને વૈશ્વિક મહામારી જાહેર કરી છે। આ મહામારીના સમયમાં સરકારનો આરોગ્ય વિભાગ ખડેપગે ઉભો રહ્યો છે, ત્યારે તાલુકા હેલ્થ ઓફિસ બરવાડા ખાતે કોરોના વેક્સિનનો શુભારંભનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બોટાદ જિલ્લાના DJS કનોરિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર MK સાત્યકી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના મેડિકલ ઓફિસર ડોક્ટર VR ચાસે તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા હેલ્થ ઓફિસ બરવાડા ખાતે કુલ 170 ફ્રન્ટલાઈન હેલ્થ કેર વર્કરને કોરોના વેક્સિન આજરોજ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી। ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર જેમાં આશા બહેનો તથા આંગણવાડીની બહેનો તથા CHC સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસ બરવાડા સ્ટાફ તથા ICDSનો સ્ટાફ તથા પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સ ડોક્ટર દ્વારા આજરોજ કોરોના વેક્સિનલી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડેલ અને લોકોને સંદેશ આપેલ કે કોરોના વેક્સિન લેવી જ જોઈએ, જેથી આ મહામારી સામે આપણે સૌ રક્ષણ મેળવી શકીએ। આ કાર્યક્રમને સફળ બનાવવા વિમલ જે વસાણીએ ભારે જહેમત ઉઠાવી હતી। હું ડૉક્ટર પ્રદીપસિંહ મોરી, સમર્પણ ક્લિનિક MBBS બરવાળા, પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું। હા, આ એક સામાન્ય વેક્સિન છે, જેમ આપણે પોલિયો, TB કે મિઝલ્સ કે બીજી બધી વેક્સિનો લઈએ છીએ, એ જ પ્રકારની વેક્સિન છે। આ તો અત્યારે વેક્સિન નવી આવી છે એટલે લોકો થોડા ગભરાય છે, પણ એમાં કંઈ ગભરાવા જેવું નથી। સાવ સામાન્ય વેક્સિન જે આપણે રેગ્યુલર લેતા હોય એ જ પ્રકારની વેક્સિન છે, આની કોઈ આડઅસર કે આ કોઈ એવું કંઈ થતું નથી, એટલે લોકોએ કોઈ ગભરાવાની જરૂર નથી અને સરકાર અને ડૉક્ટરોનો સાથ આપી અને દરેકે વેક્સિનેશન કરાવવું જોઈએ। तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।